નમસ્કાર, જેન્ડરશ્રીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ કેશોદની. કેશોદના પાડોદર ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા કક્ષાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી. કેશોદના પાડોદર ગામની એનઆર રાજત્યા સ્કૂલમાં 71મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માનમાં ઇનામ વિતરણ તથા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા. કેશોદના પાડોદર ગામની એનઆર રાજત્યા સ્કૂલમાં 70મા કેશોદ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટરશ્રીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ, રાષ્ટ્રગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દેશભક્તિ, અભિનય ગીત, યુગ થીમ, ઋતુગીત, પિરામિડ સહિતના કાર્યક્રમો તથા તાલુકા કક્ષાએ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ, ખેલ મહાકુંભમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. સાથે ગામના વિકાસ માટે ડેપ્યુટી કલેક્ટરશ્રીના વરદ હસ્તે સરપંચને 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ડેરવાણ ગામના બકોતરા દેવદાન સહિત યુવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ગોવિંદ અડિયા, ZSTV, કેશોદ. નવી કેરવણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ વહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું ZSTV હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યું છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.